સમાચારમાં આગળ વાત કરીશું. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં મોટી બસ દુર્ઘટના સર્જાઈ હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. બદ્રીનાથ હાઈવે પર બસ નદીમાં ખાબકી હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. જોકે હાલ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, 15 લોકો ઘાયલ થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. 8 લોકોના મૃત્યુ થયા છે. અલકનંદા નદીમાં બસ ખાબકી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. સીએમ ધામીએ હવે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સીએમ ધામીએ તપાસના આદેશ આપ્યા છે. બસ દુર્ઘટના થઈ છે. જોકે હાલ એનડીઆરએફ અને પોલીસ દ્વારા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. બચાવ કાર્ય હાલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે તો 15 લોકો ઘાયલ થયા હોવાની હાલ માહિતી સામે આવી રહી છે. જોકે હાલ અલકનંદા નદીમાં બસ ખાબકતા સમગ્ર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 8 લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાને લઈ સીએમ ધામી દ્વારા હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં મોટી બસ દુર્ઘટના સર્જાય છે. બસ દુર્ઘટનામાં જોકે 8 લોકોના મૃત્યુ થયા છે તો 15 લોકો ઘાયલ થયા છે. બદ્રીનાથ હાઈવે પર બસ નદીમાં ખાબકતા સમગ્ર ઘટના બની છે. સમગ્ર ઘટનામાં 8 લોકોના મોત થયા છે તો 15 લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાના હાલ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અકસ્માતની સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈ સીએમ ધામીએ તપાસના આદેશ આપ્યા છે. ઉત્તરાખંડની મોટી બસ દુર્ઘટના સર્જાઈ છે. જોકે બદ્રીનાથ હાઈવે પર બસ નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો છે. જોકે હાલ ઘટનામાં 8 લોકોના મોત થયા છે તો 15 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અલકનંદા નદીમાં બસ ખાબકતા સમગ્ર અકસ્માતની ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટનાને લઈ સીએમ ધામીએ હવે તપાસના આદેશ આપ્યા છે.